ના, નક્કી જ કોઈ ગડબડ છે, કાં તો આ મેસેજ ખોટો છે કે પછી મોહિનીના પપ્પાએ જે સરનામું આપ્યું છે એ સરનામું ખોટું છે। કારણ કે મોહિની એક જ સાથે બે સ્થળે કઈ રીતે હોઈ શકે। મનને કહી દઉં કે તો જ કદાચ એ સત્યનો સ્વીકાર કરશે। આ ભ્રમમાંથી મનને જલ્દીમાં જલ્દી બહાર કાઢવો જ પડશે। હવે સમજાયું તને? અને મારું મન કહે છે કે આસપાસ જ છે ક્યાં, એની હાજરીનો મને અનુભવ થાય છે। મારે એને શોધવી જ પડશે। મને લાગે છે કે આમ અચાનક જ એ ક્યાંક મને આસપાસમાં મળી જશે, પણ એના માટે મારે એને શોધવી તો પડશે ને। ક્યાં ક્યાં શોધીશ તું એને મન? હા, લોકેશન મોકલ્યું છે એને તને, કેવી રીતે શોધીશ તું એને બોલ। હા, પણ એનો અર્થ એ તો નથી ને કે અહીંયા નથી એમ। ના મન, હું એમ કહી રહી છું કે જો તું કે હું મોહિનીના જગ્યા પર હોત તો આપણે લોકેશન ના મોકલત। ખરેખર જો એને મળવાની ઈચ્છા હોત તો હું ક્યાં છું એવું એને ના કહ્યું હોત। શું તને એવું નથી લાગતું? મેં મોહિનીને લોકેશન માટે મેસેજ કર્યો છે, પણ એનો જવાબ હજી નથી આવ્યો, અને કદાચ એ જવાબ નહીં આપી શકી હોય, અને એનો નંબર પણ નથી લાગતો। એનો અર્થ એ છે કે કઈ ગડબડ છે, તો તને નથી લાગી રહ્યું મન? આ મેસેજીસ મોહિની જ તને કરે છે, એની ખાતરી છે તને? કે ખાતરી તે કરી છે? જો મન, એ તને મેસેજીસ કરી શકે છે, પણ તું એને મેસેજીસ નથી કરી શકતો, એનો શું અર્થ થાય? હવે કઈ પોસિબલ લાગે છે તને? મને તો એમ લાગે છે કે તારે એકવાર ખાતરી કરી લેવી જોઈએ કે આ મેસેજીસ સાચે તને મોહિની કરે છે કે નહીં। અને મન, સૌથી પહેલા તું ઘરવાળાઓનો વિચાર કર। ના, મારે કોઈનો જ વિચાર નથી કરવો, ખરેખર મારે કોઈનો વિચાર નથી કરવો। ચલ, તું કહે છે કે 99% તારી વાત સાચી છે, બરાબર, પણ 1% શું? 1% તો ચાન્સ છે ને મારી પાસે, અને 1% ચાન્સ પણ મારે ગુમાવવો નથી। ઓકે, મારે મારી મોહિનીને ગુમાવવી નથી। આ લગ્ન વગન કરીને મેં એને ગુમાવી છે, પણ હવે નહીં, હવે કંઈ પણ થઈ જાય પણ હું મોહિનીને શોધીને જ રહીશ। ચાલ, તું ગાડીમાં બેસ પ્લીઝ, સ્વરા પ્લીઝ, ચાલ આપણે જઈએ। મોટી બા, ઉત્તરાયણની આપણી પ્રથા મુજબ આજે આપણે ઊંધિયું બનાવવાનું છે, તો હું ડિમ્પલને બદલે સ્વરાને રસોડામાં લઈ જઉં મદદ કરવા? ના ના, તમારી મંજૂરી હોય તો જ। ખૂબ જ સારો વિચાર છે લજ્જાબો, સ્વરાને તમે રસોઈમાં સાથે રાખો એ બહુ જરૂરી છે। તો જ એને સમજાશે કે આપણા ઘરની રસોઈ કેવી હોય। ઉત્તમ વિચાર છે લજ્જાવો। લજ્જાવો, એમને કહેજો કે પહેલા સ્નાન કરે, ભગવાનને પગે લાગે, પછી જ રસોડામાં જાય। હા હા મોટી બા, હું એને કહી દઉં છું। હા મીરા, એ આવી ગઈ કે શું? ના ના, એટલે હું એના રૂમમાં જોઈ આવું છું। હજુ સુધી આવ્યા નથી એ લોકો? આટલું બધું મોડું થઈ ગયું એ લોકોને? ના ના મોટી બા, મને ખબર નથી,
મેને આવતા જોઈ નથી. આમ તો આપણા ઘરે દીવાબત્તી પહેલા જ આવી જવાનો નિયમ છે, એટલે મને એમ કે આવી ગઈ હશે, પણ મને ખબર નથી. હા પાણી લઈ લો, પાણી પીઓ. તારું લાગે છે હવે થોડું? બધું જ સમજી રહી છું હું બાપુજી, મને બધું જ સમજાઈ રહ્યું છે. મારે કારણે તમને ખૂબ તકલીફ પહોંચી છે હું જાણું છું, પણ હું મારો બનતો પ્રયત્ન કરીશ. તમને હવે કોઈ જ ફરિયાદનો મોકો નહીં આપું. તમને, મોટી બાને, એ ઘરના કોઈ પણ વ્યક્તિને મારા કારણે કોઈ જ તકલીફ નહીં પહોંચવા દઉં. બાપુજી, માત્ર મારા કારણે જ નહીં પણ મનને કારણે પણ કોઈને જ કોઈ તકલીફ નહીં પહોંચવા દઉં. બાપુજી, હવે એવું કશું જ નહીં કરે જેનાથી ઝવેરી પરિવારની પ્રતિષ્ઠા પર કોઈ પણ કલંક લાગે. ઝવેરી પરિવારના માન સન્માન કે પ્રતિષ્ઠાને કોઈ જ ઊની આંચ આવે તો કશું જ નહીં થવા દઉં. મને એમના પર પૂરેપૂરો વિશ્વાસ છે અને બાપુજી, નાને મોઢે મોટી વાત કરી રહી છું પણ મને એમ લાગે છે કે મનને થોડો સમય આપો. એને વારંવાર કોઈ ટોક ટોક કરે છે તો એને નથી ગમતું. બાપુજી, આખરે એ છે તો ઝવેરી પરિવારનું જ લોહીને. હું તમને વિનંતી કરું છું બાપુજી કે એમના પર ગુસ્સે ના થતા. જોઈએ તો હું એમના તરફથી તમારી માફી માંગી લઉં છું બાપુજી, પણ પ્લીઝ એમના પર ના ચીડાતા. નહીં ચીડાવો ને બાપુજી. બાપુજી, સ્વરા, આજે મને સાચે જ લાગે છે કે તું મારા મનને સંભાળી લઈશ. તને કલ્પના પણ નહીં હોય પણ આજ સુધી આ ઘરમાં મારા મન તરફથી કોઈ કાંઈ જ નથી બોલ્યું. મારા સિવાય આજ સુધી મારા મન તરફથી કોઈ માફી પણ નથી માંગી અને આજ સુધી
મારા મન ઉપર કોઈ આટલો વિશ્વાસ પણ નથી દેખાડ્યો.